મોર્નિંગ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ એમાં દ્વિતીય સત્રમાં પાઠ 25 મારો જિલ્લો એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છે. આપણે આગળ શું જોઈ ગયા પાઠમાં કે બધા ક્યાં ગયા હતા, તો ખેલ મહાકુંભ હતું ત્યાં આગળ બધા શું ગયા હતા, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લામાંથી આવ્યા હતા અને બધા શું કરે છે, આપણે આ બધું આગળ જોઈ ગયા છે પાઠમાં શું કરે છે. ત્યાં બધા શિક્ષકો છે એકબીજાના વિચારોની આપ લે કરે છે અને બધા વિદ્યાર્થીઓ જે છે જ્યાં ઘર 4 જે સેક્ટર છે ત્યાં આગળ બધા ગાર્ડનમાં એકઠા થયા છે, ત્યાં બધા શું કરે છે, વાતો કરે છે. અને શું કરે છે, વિદ્યાર્થીઓ બધા પોતપોતાના અલગ અલગ જિલ્લામાંથી આવેલા હોય છે, એ શું કરે છે, પોતપોતાના અલગ જિલ્લામાં શું શું જોવા મળે છે એની વાત કરે છે કે ત્યાં કયા કયા પાકો થાય છે, ત્યાં આગળ કેવા ઐતિહાસિક મેળાઓ ભરાય છે, ત્યાં કેવા ઐતિહાસિક સ્થળો છે, ત્યાં કેવા મેળાઓ ભરાય છે, ત્યાં કેવા ધાર્મિક સ્થળો છે, એ બધું ત્યાં શું જોવાલાયક છે, એ બધા અલગ અલગ શું કરે છે, પોતાના જિલ્લાની વાતો કરે છે, એ આપણે આગળ કાલે જોઈ ગયા છે. હવે આપણે જોવાનું છે, આપણે આગળ વસ્તુ જોવાનું, આ બધું આપણે આગળ પાઠમાં જોઈ ગયા છીએ એની વાત છે. હવે આપણે શું જોવાનું છે, હવે આપણે જોવાનું છે આગળ પાઠમાં એ શું કહેવા માંગે છે. તો ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું, મારા જિલ્લામાં અક્ષરધામ, મહુડી અને ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. શું કહે છે, ગાંધીનગર જિલ્લાના જે ભાવિન છે, જે ગાંધીનગર જિલ્લામાં રહે છે એ ભાવિન છે, એ બધા અલગ અલગ જિલ્લામાંથી આવ્યા હતા એટલે પોતપોતાના જિલ્લાની વાતો કરતા હતા. તો અહીંયા ભાવિન પણ એમ કહે છે, મારો જે ગાંધીનગર જિલ્લો છે ત્યાં આગળ શું જોવાલાયક સ્થળો છે, ત્યાં કયા ધાર્મિક સ્થાનો આવેલા છે એની વાત કરે છે, ત્યાં કયા ધાર્મિક સ્થાનો આવેલા છે. તો કયા કયા ધાર્મિક સ્થાનોની છે વાત કરેલી છે, તો ગાંધીનગરમાં જિલ્લામાં અક્ષરધામ, મહુડી અને ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થળો, આપણે દેવદર્શનના સ્થળો કહીએ ને એટલે ધાર્મિક સ્થળો. તો તમને પ્રશ્ન પૂછે કે ગાંધીનગર જિલ્લામાં કયા ધાર્મિક સ્થળો આવેલા છે, તો ગાંધીનગર જિલ્લામાં કયા ધાર્મિક સ્થળો આવેલા છે, તો અક્ષરધામ, મહુડી અને ધોળેશ્વર મહાદેવનું મંદિર વગેરે જેવા ધાર્મિક સ્થળો આવેલા છે. ફરી વખત કે ભાવિને વાત કરી એના જિલ્લાની કે અહીંયા પણ મારા જિલ્લામાં ગાંધીનગરમાં કયા કયા ધાર્મિક સ્થળો આવેલા છે, તો એક તો અક્ષરધામ આપણે બધાને ખબર જ છે, જોયેલું છે ને મોટા ભાગે બધાએ અક્ષરધામ જોયેલું જ છે, તો ગાંધીનગરનું અક્ષરધામ. પછી બીજું શું છે ગાંધીનગરમાં, તો મહુડી, ગાંધીનગર જિલ્લાનું મહુડી અને ત્રીજું છે કે ધોળેશ્વર મહાદેવનું મંદિર વગેરે જેવા ધાર્મિક સ્થળો આવેલા છે એમ ભાવિન વાત કરે છે. હવે આગળ જોઈએ કે તન્વી વચ્ચે બોલી, હું મહેસાણા જિલ્લાની છું. શું કહે છે, તન્વી વચ્ચે બોલે છે, બધા વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લાના ભેગા થાય છે. તન્વી શું કહે છે, ક્યાંની છે તન્વી, કયા જિલ્લાની છે, તો તન્વી એમ કહે છે હું મહેસાણા જિલ્લાની છું. કયા જિલ્લાની છે, મેં તન્વી મહેસાણા જિલ્લાની છે. મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. શું કહે છે, તન્વી એમ કહે છે કે મારો જિલ્લો જે મહેસાણા જિલ્લો છે ત્યાં કયા સ્થળો આવેલા છે, ઐતિહાસિક સ્થળો, કે કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો મોઢેરા અને કયું છે બીજું, વડનગર. આપણે બધા મોઢેરાનું સૂર્ય મંદિર સાંભળ્યું છે, સાંભળ્યું છે ને, તો એ મોઢેરા અને વડનગર એ બંને શું કહે છે, ઐતિહાસિક સ્થળો આવેલા છે. કઈ જગ્યાએ, તો તન્વી જ્યાં મહેસાણા જિલ્લામાં રહે છે એ મહેસાણા જિલ્લાની વાત છે. તમને અહીંયા પ્રશ્ન પૂછે કે મહેસાણા જિલ્લામાં કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો મોઢેરા અને બીજું છે વડનગર. પછી કે છે મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જિલ્લા જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતા છે. શું કહે છે, તન્વી એમ કહે છે કે મોઢેરા અને વડનગર ઐતિહાસિક, વડનગર જેવા ઐતિહાસિક સ્થળો છે તો ત્યાં શું જોવા લાયક છે, તો મોઢેરાનું સૂર્ય મંદિર. શું કહે છે, મોઢેરાનું સૂર્ય મંદિર અને વડનગરનું કીર્તિ તોરણ. ખાસ યાદ રાખવાનો, તમને પ્રશ્ન પૂછાય કે મહેસાણા જિલ્લામાં કયા ઐતિહાસિક સ્થળો જોવા લાયક છે, તો કયા છે, તો મોઢેરાનું સૂર્ય મંદિર અને વડનગરનું કીર્તિ તોરણ. તમને ખરા ખોટામાં પણ પૂછાય કે મોઢેરાનું સૂર્ય મંદિર જાણીતું છે
तो खरु के खोटू तो शु आवे खरु आवे। पछी शु कहे छे हवे आपणने के ज्योति बोले छे। ज्योति सना विषे बोले छे, ए ज्योति छे ए आपणा जिल्ला नी वात करे छे। तो आपणो जिल्लो कयो छे? मैं आगळ वात करेली हती के आपणो जिल्लो कयो छे, तो आपणो जिल्लो छे, आपणे बधा सुरेन्द्रनगर जिल्लामां रहीए छे। कया जिल्लामां रहीए छे? आपणे बधा सुरेन्द्रनगर जिल्लामां रहीए छे। तो ज्योति छे ए सुरेन्द्रनगर जिल्लानी वात करे छे। तो हवे शुं कहे छे के अमारा जिल्लामां, तो एम कहे छे आपणा जिल्लामां कया कया धार्मिक स्थानो आवेला छे एनी वात करे छे। तो आपणा जिल्लामां कया कया धार्मिक स्थानो आवेला छे एनी વાતમાં ચોટીલામાં ચોટીલા છે એમાં કયું મંદિર છે? તો ચામુંડ માતાજીનું મંદિર। ચોટીલામાં કયું? તો ચામુંડ માતાજીનું મંદિર। સરામાં મેળી માતાજીનું મંદિર। સરા છે ત્યાં કયું મંદિર? મેળી માતાજીનું મંદિર। પછી છે પીપળી ધામજી કહે છે અહીંયા રામાભીનું મંદિર, જે રામાભીનું મંદિર છે એ ક્યાં આવા પીપળી ધામમાં। પછી શું કહે છે? રણકદેવીનું મંદિર વઢવાણ, રણકદેવીનું છે એ મંદિર કઈ જગ્યાએ? વઢવાણમાં। અને જોગાશર ધામધ્રા, શું કહે છે? જોગાશર ક્યાં જગ્યાએ? ધામધ્રા, એ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે। જ્યોતિ આપણા જિલ્લાની વાત કરે છે, તમને એવું પૂછે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કયા ધાર્મિક સ્થાનો આવેલા છે, તો કયા ધાર્મિક સ્થાનોની આપણે અત્યારે વાત કરી? તો ચોટીલાનું ચામુંડ માતાજીનું મંદિર, પછી સરામાં મેઢી માતાજીનું મંદિર, પછી વઢવાણનું રણકદેવીનું મંદિર, પીપળી ધામમાં રામાબીનું મંદિર, અને જોગાશર ધામધ્રામાં એ બધા શું છે? એ બધા ધાર્મિક સ્થાનો આવેલા છે। હમણાં પ્રશ્નમાં આવશે એટલે ફરીવાર સમજાવું છું, તો પણ ફરી વખત આપણા ધાર્મિક સ્થાનો અહીંયા સુરેન્દ્રનગરના કહે, સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કયા ધાર્મિક સ્થાનો આવેલા છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં કયા શેની વાત છે? તો ચોટીલામાં ચામુંડ માતાજીનું મંદિર, સરામાં મેળી માતાજીનું મંદિર, પછી રણકદેવીનું મંદિર વઢવાણમાં, પછી પીપળી ધામ છે તો એમાં રામાપીરનું મંદિર, અને જોગાસર એ ધંગધ્રામાં એ ધાર્મિક સ્થાનો આવેલા છે। હવે કહે છે આગળ કે જ્યારે શું કહે છે ઐતિહાસિક સ્થળો, તો આપણે અહીંયા જિલ્લામાં ઐતિહાસિક સ્થળો કયા આવેલા છે તો એ જોવાનું છે। તો ભીમોરાની ગુફા, ભીમોરામાં માધાવાવ, બધાએ માધાવાવ સાંભળ્યું છે ને, એ વઢવાણમાં જોડિયા મહાદેવનું મંદિર, અને જૂના સુરત દેવળ અતિ પ્રાચીન સૂર્ય મંદિર। જૂના સુરત દેવળ શું છે? અતિ પ્રાચીન સૂર્ય મંદિર। આપણા ઐતિહાસિક સ્થળો એમ પૂછે કે સુરેન્દ્રનગરમાં કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો જોડિયા મહાદેવનું મંદિર, માધાવાવ, પછી ભીમોરાની ગુફા, અને જૂના સુરત દેવળ જે અતિ પ્રાચીન સૂર્ય મંદિર છે તે એ ઐતિહાસિક સ્થળો આવેલા છે। ફરી વખત આપણને એમ પૂછે પ્રશ્ન કે તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં, તમારા જિલ્લામાં એટલે આપણા જિલ્લાની વાત કરેલી હોય, આપણો જિલ્લો હમણાં જ વાત કરી એ કયો છે, તો સુરેન્દ્રનગર જિલ્લો છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે? તો કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે? તો જોડિયા મહાદેવ, પછી બીજું છે માધાવાવ, પછી આવે છે ભીમોરાની ગુફા, અને આવે છે જૂના સુરત દેવળ જે અતિ પ્રાચીન સૂર્ય મંદિર છે તે। હવે આપણે આગળ જોઈએ, કોઈ બોલે તે પહેલાં કૃષ્ણા બોલી, કોઈ બોલે ને એ પહેલાં શું કહે છે? બધા વિદ્યાર્થીઓ એકઠા થયા હતા તો કૃષ્ણા છે એ વાત કરે છે। હવે એ જિલ્લાની વાત કરે છે, તો એ કયા જિલ્લામાંથી આવી છે અને શું વાત કરે છે આપણે જોવાની છે। કૃષ્ણા બોલી, મારો જિલ્લો નર્મદા, કહે છે કૃષ્ણા એમ કહે છે મારો જિલ્લો કયો? તો નર્મદા। કૃષ્ણા કયા જિલ્લામાંથી આવેલી છે? નર્મદા જિલ્લામાંથી આવેલી છે। મારા જિલ્લામાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે, શું કહે છે? કૃષ્ણા એમ કહે છે કે મારો જિલ્લો જે નર્મદા જિલ્લો છે એમાં નવા ગામ મુકામે, એટલે કે નવા ગામમાં નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે। કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે? તો નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે। આ બંધથી રચાયેલું સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે। જે આ બંધ બાંધવામાં આવ્યો છે એ બંધથી રચાયેલું જે સરોવર છે એ સરોવરનું નામ શું રાખવામાં આવ્યું છે? સરદાર સરોવર રાખવામાં આવ્યું છે। ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, તમને બધાને ખબર જ છે, તમે બધા ગયેલા જ છો, મોટાભાગના બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ મુલાકાત લીધેલી જ છે। તે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં નર્મદા જિલ્લામાં આવેલું છે, એની આપણને અહીંયા વાત કરેલી છે। ફરી વખત કૃષ્ણા એમ કહે છે કે ક્યાંથી કૃષ્ણ આવે છે? તો એ નર્મદા જિલ્લામાંથી આવે છે। એ એમ કહે છે કે મારા જિલ્લામાં નવા ગામ મુકામ
ગામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી જે સરોવર રચાયું છે સરોવરનું નામ શું રાખવામાં આવ્યું છે? તો સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. અને ત્યાં આગળ શેનું નિર્માણ કર્યું છે? તો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરેલું છે. તો એ કૃષ્ણએ એની વાત પૂરી કરી. હવે જ્યોતિ બોલે છે, કૃષ્ણએ એની વાત પૂરી કરી દીધી, પછી આ સાંભળીને જ્યોતિ શું બોલે છે? તો જ્યોતિ કોના જિલ્લાની વાત કરે છે? જ્યોતિ છે એ આપણા સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરે છે. આ સાંભળી જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં પણ એને બંધની એની વાત કરે એટલે જ્યોતિ પણ એમ કહે છે અમારા જિલ્લામાં પણ શું કહે છે, નાયકા બંધ અને ધોળી ધજા બંધ. શું છે કહે છે? અમારા જિલ્લામાં પણ નાયકા બંધ અને ધોળી ધજા બંધ પણ છે. પછી શું કહે છે આપણને આગળ એમ કહે છે, જ્યોતિ આપણે બંધની વાત કરી ત્યાં આગળ આપણે શું કીધું, નવા ગામે કયો નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો હતો. એવી જ રીતે જ્યોતિ એમ કહે છે કે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં નાયકા બંધ અને ધોળી ધજા બંધ છે એમ આપણે એમની વાત કરે છે. પછી શું કહે છે, થોરિયાળી બંધ થઈ તો લીમડી શું કહે છે, થોરિયાળી બંધ પણ છે એમ અહીંયા કહે છે. હવે આગળ આપણે જ્યોતિ આપણા જિલ્લાની વાત પૂરી કરી. હવે અહીંયા કહે છે આગળ કોની વાત આવે છે? તો બનાસકાંઠા જિલ્લામાંથી આવેલ ધનરાજે કહ્યું. શું કહે છે? બનાસકાંઠા જિલ્લામાંથી જે ધનરાજ આવ્યો હતો એ વાત કરે છે. તો કયા જિલ્લાની એનો બનાસકાંઠા જિલ્લો છે એની વાત કરે છે. તો એ શું વાત કરે છે? તો એ એમ કહે છે મારા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. શું કહે છે ધનરાજ? એમ કહે છે કે મારા જિલ્લાના અમીરગઢ તાલુકામાં શું કહે છે, મારો જે જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો, હું બનાસકાંઠા જિલ્લામાંથી આવું છું, ત્યાં આવાસ કયું શું છે? અમીરગઢ તાલુકામાં જે બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો છે ત્યાં કયું અભયારણ્ય આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. શું છે? જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. અને પાલનપુર તાલુકો છે એમાં કયું અભયારણ્ય આવેલું છે? તો ત્યાં આગળ બાલારામ અભયારણ્ય આવેલું છે. આપણને અહીંયા ખબર જ છે, આપણે મોટાભાગે અમદાવાદ અહીંયા આગળ કયું અભયારણ્ય જોયું છે? આપણે અહીંયા આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. કયું અભયારણ્ય આવેલું છે? આપણા જિલ્લાની વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો કયું અભયારણ્ય આવેલું છે? તો ઘુડખર અભયારણ્ય આવેલું છે. ખાસ યાદ રાખવાનું, તમને પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પૂછાય કે તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે, તો તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ખાલી જગ્યા અભયારણ્ય આવેલું છે, તો કયું આવે? તો ખાસ યાદ રાખવાનું, ઘુડખર અભયારણ્ય આવેલું છે. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે કયા જિલ્લાની વાત કરી, તો બનાસકાંઠા જિલ્લામાંથી ધનરાજ જે આવે છે એને વાત કરી કે અમીરગઢ તાલુકામાં જેસોરનો જે રીંછ અભયારણ્ય છે એ આવેલું છે, અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. તમને પ્રશ્ન ખરાખોટા ગમે તે પૂછાય કે અમીરગઢ તાલુકામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ખરું કે ખોટું, તો ખરું આવે. અને પાલનપુરમાં બાલારામ અભયારણ્ય આવેલું છે ખરું કે ખોટું, તો એ પણ ખરું આવે. જો તમને એમ અથવા ખાલી જગ્યામાં પૂછે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ખાલી જગ્યા અભયારણ્ય આવેલું છે, તો કયું અભયારણ્ય આવેલું છે? તો બાલારામ અભયારણ્ય આવેલું છે. ખાસ યાદ રાખવાનું. પછી એમ કહે છે અહીંયા જેસોર રીંછ અભયારણ્યમાં રીંછ, નીલગાય, દીપડા, સાવડી વગેરે જોવા મળે છે. શું કહે છે? જેસોર જે રીંછ અભયારણ્ય છે ત્યાં આગળ શું જોવા મળે છે? તો રીંછ, નીલગાય, દીપડા, સાકુડી વગેરે જોવા મળે છે. જેસોર જે રીંછ અભયારણ્ય છે એમાં શું જોવા મળે છે? તો રીંછ, નીલગાય, દીપડા, સાકુડી વગેરે. જ્યારે બાલારામ અભયારણ્યમાં રીંછ અને નીલગાય જોવા મળે છે. બાલારામ અભયારણ્યમાં શું જોવા મળે છે? તો નીલગાય અને બીજું છે રીંછ, એ બંને જોવા મળે છે. જ્યારે જેસોર રીંછ અભયારણ્ય છે એમાં શું જોવા મળે છે? તો રીંછ, નીલગાય, દીપડા અને સાવડી જોવા મળે છે. જ્યારે બાલારામ અભયારણ્ય છે એમાં રીંછ અને નીલગાય જોવા મળે છે. હવે જ્યોતિ કહે છે, હવે જ્યોતિ એમ કહે છે આપણે આપણા જિલ્લાને અહીંયા તમને ઘણી બધી ખાલી જગ્યાઓ આપેલી છે, પરંતુ બધા અલગ અલગ જિલ્લામાં હોય ને, આ પાઠ્યપુસ્તક બધી જગ્યાએ જતો હોય તો બધા અલગ અલગ જિલ્લામાં જે હોય એને પોતપોતાના જિલ્લામાં જે અભયારણ્ય આવ્યા હોય એ લખવાના હોય છે. તો આપણે પણ અહીંયા શું છે, આપણે અહીંયા એક અભયારણ્ય છે કે જે ઘુડખર અભયારણ્ય. તો આપણે સુરેન્દ્રનગરમાં કઈ જ્યોતિ એમ બોલે છે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એ
ઉડખર અભયારણ આવેલું છે. કયો અભયારણ આવેલું છે? ઉડખર અભયારણ આવેલું છે. હવે આપણે વાત કરે છે, આગળ પણ વાત કરે છે, તો હરભજન બોલવા તૈયાર જ હતો. હરભજન શું કહે છે? બોલવા તૈયાર જ હતો. તેણે કહ્યું, હું સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું. હરભજન ક્યાંનો વતની છે? સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છે. આપણે બધા સુરેન્દ્રનગરમાં રહીએ છીએ ને, તો અહીંથી પણ કોઈ આજરામાંથી પણ કોઈ વિદ્યાર્થી ત્યાં ગયો હશે એમ કહે છે. અને એમ કહે છે હરભજન પણ કે હું પણ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું. મારા જિલ્લામાં આવેલ તરણેતર ગામમાં ભરાતો મેળો ભારતમાં તરણેતરના મેળા તરીકે ખૂબ જાણીતો છે. હરભજન એમ કહે છે મારા સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે. આપણને બધાને ખબર જ છે કે થાણની બાજુમાં તરણેતરનો મેળો ભરાય છે. ભરાય છે ને, ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, તે તરણેતરનો મેળો ભરાય છે. તો એમ કહે છે મારા ગામમાં, મારો જિલ્લો છે જ્યાં, ત્યાં તરણેતરનો મેળો છે. એ શું છે? ખૂબ જ જાણીતો મેળો છે. એ મેળામાં ખૂબ જ દૂર દૂરથી લોકો આ મેળા માટે આવે છે. તમને આ મેળાને બીજું નામ કે તો એને છત્રી મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તરણેતરના મેળાને કયા મેળા તરીકે ઓળખવામાં આવે છે? છત્રી મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કરવા? તો ત્યાં આગળ તમે જોશો, બધા કોઈ ગયા હશે એને ખબર છે, મોટા ભાગે મેળો તો જોયો જ હશે. તો ત્યાં આગળ અવનવી જુદી જુદી પ્રકારની છત્રી શું હોય છે? શણગારેલી હોય છે. અલગ અલગ નાના અલગ અલગ જુદી જુદી રીતે ભરત ભરીને છત્રી જોવા મળે છે. શું કહે છે? એટલા માટે એને છત્રી મેળા તરીકે પણ ઓળખાય છે. તમને પ્રશ્ન પૂછાય કે તરણેતર મેળાને ખાજરિયા નામ તરીકે પણ ઓળખાય છે, તો છત્રી મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું કહે છે કે ભરત ભરેલી છત્રીઓ સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓ મેળાને માનતા હોય છે. જો તમને ચિત્રમાં તમને જોવા મળે છે કે શું જોવા મળે છે કે ત્યાં આગળ છે તમને છત્રી છે, પેજ નંબર 187 પર, ત્યાં પેજ નંબર 187 છે, ત્યાં છત્રીઓ બધી અવનવી શણગારેલી હોય જુદી જુદી રીતે એ જોવા મળે છે, એટલે એને છત્રી મેળા તરીકે ઓળખાય છે. જ્યોતિ તરત જ બોલી, અમારા જિલ્લામાં તરણેતરનો, આપણા જિલ્લામાં, હવે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા કયા મેળા ભરાય છે એની વાત છે, તો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં તો તરણેતરનો મેળો તો ભરાય જ છે. એના સિવાય બીજો કયો મેળો ભરાય છે? તો વઢવાણનો લોક મેળો ભરાય છે. બીજો કયો? તો વઢવાણનો લોક મેળો. ધ્રાંગધ્રા જોગાસર તળાવે શેનો? એકદંત ગણપતિનો મેળો અને દુધરેજનો અષાઢી બીજનો મેળો. અલગ અલગ જગ્યાએ આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં મેળા ભરાય છે. તો કયા કયા મેળા ભરાય છે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં? તો એક તો છે તરણેતરનો મેળો, બીજો છે કે દુધરેજનો અષાઢી બીજનો મેળો, ત્રીજો છે વઢવાણનો લોક મેળો, અને પછી આવે છે ધ્રાંગધ્રા જોગાસર તળાવ મુકામે. ધ્રાંગધ્રામાં જોગાસર તળાવ છે ત્યાં આગળ ક્યારે મેળો ભરાય? તો એકદંતા ગણપતિનો મેળો. એકદંતા ગણપતિનો મેળો ભરાય છે. આપણા મેળાની વાત થઈ અહીંયા. હવે શું કહે છે? પંચમહાલ જિલ્લાના દેવેન્દ્રએ કહ્યું. હવે જે પંચમહાલ જિલ્લામાંથી દેવેન્દ્ર આવે છે એ જિલ્લાની દેવેન્દ્ર વાત કરે છે. તો શું વાત કરે છે? તો મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. એ શું કહે છે? એને પાકો વિશેની વાત કરે છે. પંચમહાલમાંથી જે આવે છે દેવેન્દ્ર, એને શું વાત કરે? તમને પ્રશ્ન પૂછાય કે દેવેન્દ્ર ખાલી જગ્યા જિલ્લામાંથી આવે છે, તો પંચમહાલ જિલ્લામાંથી આવે છે. તો હવે તેની વાત કરે છે એ જોવાનું છે. તો મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. એ દેવેન્દ્ર એમ કહે છે કે મારા જિલ્લામાં મકાઈનો પાક છે ને એ સૌથી વધુ લેવામાં આવે છે. તમને ખાલી જગ્યા પૂછે કે પંચમહાલ જિલ્લામાં ખાલી જગ્યાનો પાક વધુ લેવામાં આવે છે, તો કયો પાક આવે? મકાઈનો પાક વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે. આ ઉપરાંત એટલે કે આના સિવાય બીજા પાકો, મકાઈનો પાક તો લેવામાં આવે જ છે, પરંતુ એના સિવાય કયો પાક લેવામાં આવે છે? તો ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે. દીપિકા તરત બોલી કે હું પોરબંદર જિલ્લામાંથી આવું છું. દેવેન્દ્રએ એના જિલ્લાની વાત કરી દીધી, તો હવે દીપિકાએ દેવેન્દ્રએ પંચમહાલ જિલ્લાની વાત કરી, તો દીપિકા છે તરત જ એના જિલ્લાની, પોરબંદર જિલ્લાની વાત કરે છે. દીપિકા પોરબંદરથી આવેલી હોય છે, એ પોરબંદર જિલ્લાની વાત કરેલી છે. એમ કહે છે હું પોરબંદર જિલ્લામાંથી આવું છું. મારા જિલ્લામાં સિમેન્ટ અને રંગ રસાયણનો ઉપયોગ વિકસ્યો છે. શું કહે છે દીપિકા? એમ કહે છે પોરબંદર જિલ્લામાં શેનો ઉદ્યોગ વિકસ્યો છે? તો સિમેન્ટ ઉદ્યોગ અને રંગ રસાયણનો ઉદ્યોગ વિકસ્યો છે.
તમને ખાલી જગ્યા પ્રશ્નમાં પૂછાય કે પોરબંદરમાં કયા ઉદ્યોગો વિકાસ પામ્યા છે અથવા તો વિકસ્યા છે, તો પોરબંદરમાં સિમેન્ટ ઉદ્યોગ અને રંગરસાયણનો ઉદ્યોગ એ ખૂબ જ વિકસ્યા છે. તો હવે આપણા જિલ્લાની વાત છે, હવે જ્યોતિ છે એ આપણા જિલ્લાની વાત કરે છે. આ સાંભળી જ્યોતિ બોલી, આ સાંભળી લીધું એને પછી જ્યોતિ બોલી. જ્યારે દીપિકાએ વાત કરી પોરબંદર જિલ્લામાં, પોરબંદર જિલ્લાની કે હું ત્યાંથી આવું છું અને મારા જિલ્લામાં કયા ઉદ્યોગો વિકસ્યા છે પોરબંદર જિલ્લામાં, તો ત્યાં આગળ સિમેન્ટ ઉદ્યોગ અને રંગરસાયણનો ઉદ્યોગ વિકસ્યો છે. હવે જ્યોતિ શું બોલે છે, જ્યોતિ કહે છે, હવે આ સાંભળી જ્યોતિ બોલી, અમારા જિલ્લામાં શું કહે છે, અમારો જિલ્લો એટલે કે આપણો સુરેન્દ્રનગર જિલ્લાની અહીંયા વાત કરેલી છે. તો અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. તેનો પાક સૌથી વધુ લેવામાં આવે છે કપાસ. તમે અત્યારે જોશો તો ક્યાં તમને કપાસ મોટા ભાગે તમે જોશો તો કપાસ તમને જોવા મળશે. તો આપણા જિલ્લામાં કયો પાક વધુ લેવાય છે, કપાસનો પાક વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત એના સિવાય કપાસ સિવાય આપણે શું બીજું લેવામાં આવે છે, તો એના સિવાય એરંડા, જીરું, ચણા, મગ, તલ, રાઈ, મરચા, જુવાર, ઘઉં અને બાજરી જેવા પાકો લેવામાં આવે છે. તમને એમ પૂછે કે તમારા જિલ્લા એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય બીજા અન્ય કયા પાકો લેવામાં આવે છે, તો કયા પાકો લેવામાં આવે છે, તો કપાસ, બાજરી, એરંડા, જીરું, ઘઉં, મરચા, જુવાર, તલ, ચણા, મગ એ બધા જેવા પાકો લેવામાં આવે છે. આપણે સૌથી વધુ લેવામાં આવે એ કપાસનો પાક છે, બરાબર. હવે શું કહે છે, પાક મારા જિલ્લામાં લેવામાં આવે છે, મારા જિલ્લામાં મુખ્ય ઉદ્યોગ આપણા એના જિલ્લાનો મુખ્ય આપણા સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગની વાત કરે છે. તો એમ કહે છે કે મારા જિલ્લાનો મુખ્ય ઉદ્યોગ કયો છે, તો આપણા જિલ્લાના મુખ્ય ઉદ્યોગની વાત કરે છે. તો એક તો છે બેરિંગ ઉદ્યોગ. કયો છે? બેરિંગ ઉદ્યોગ, મશીનરી ઉદ્યોગ અને દવા બનાવવાનો છે. આ જિલ્લામાં સિરામિક ઉદ્યોગનો પણ વિકાસ પામેલો છે. આપણે જોઈએ તો થાનગઢમાં સિરામિક આપણે જે કાચા વાસણો જે હોય માટીમાંથી એમાં શું હોય છે, પાકા થાય છે, એટલે શું કહેવાય એને, તો સિરામિક ઉદ્યોગ કહેવાય. આમ શું કહે છે કે આપણા જિલ્લામાં કયા કયા ઉદ્યોગનો વિકાસ પામેલો છે, તો આપણા જિલ્લામાં બેરિંગ ઉદ્યોગ છે, મશીનરી ઉદ્યોગ અને દવા બનાવવાનો ઉદ્યોગ. તે ઉપરાંત બીજા કયા ઉદ્યોગો છે, તો સિરામિકનો ઉદ્યોગ છે અને બીજું શું કહે છે, ધાંગધ્રા કેમિકલ્સનો ઉદ્યોગ અને દસાડામાં મીઠાનો મુખ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે. આપણા સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો શું કહે છે, આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કયા ઉદ્યોગો તમને પ્રશ્ન પૂછે વિકાસ પામ્યા છે, આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કયા ઉદ્યોગો આવે, તો એમાં તો બેરિંગ ઉદ્યોગ આવે, મશીનરી ઉદ્યોગ આવે, પછી છે દવા બનાવવાનો ઉદ્યોગ, કેમિકલ્સનો ઉદ્યોગ, થાનમાં સિરામિક ઉદ્યોગ વગેરે જેવા, દસાડામાં મીઠાનો ઉદ્યોગ મુખ્ય વગેરે જેવા નાના મોટા થઈને કુલ 754 આવા નાના મોટા ઉદ્યોગો થઈને કેટલા ઉદ્યોગો, તો લગભગ 754 જેટલા ઉદ્યોગો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે એમ અહીંયા વાત કરે છે. તો હવે આપણે એના પ્રશ્નનો જવાબ જોવાના છે. તો અહીંયા બોર્ડ ઉપર મેં જે તમને પ્રશ્ન જવાબ લખીને સમજાવ્યા છે, લખ્યા છે કે હું તમને સમજાવું છું. એમાં પહેલો પ્રશ્ન છે કે ગાંધીનગર જિલ્લામાં કયા કયા ધાર્મિક સ્થાનો આવેલા છે. તો આપણે અત્યારે જ વાત કરી હમણાં કે ગાંધીનગર જિલ્લામાં કયા કયા સ્થાનો ધાર્મિક સ્થાનો આવેલા છે, તો અક્ષરધામ, મહુડી અને ધોળેશ્વર મહાદેવ વગેરે ધાર્મિક સ્થાનો આવેલા છે. ફરી વખત કે ગાંધીનગર પહેલો પ્રશ્ન છે, હા ધ્યાન રાખવાના છે બધા પ્રશ્ન, બધાનું ધ્યાન અહીંયા. પહેલો પ્રશ્ન છે ગાંધીનગર જિલ્લામાં કયા કયા ધાર્મિક સ્થાનો આવેલા છે, એનો જવાબ આવશે કે ગાંધીનગરમાં આખું
ભેરડી માતાજી નું મંદિર, પછી અહીંયા કે છે રણકદેવી નું મંદિર કઈ જગ્યાએ? બઢવાડમાં રામાપીર નું મંદિર છે એ પીપળીધામમાં, અને જોગાસર છે જે એ ધામલદાર વગેરે છે ધાર્મિક મંદિરો આવેલા છે. ફરી વખત કયા કયા ધાર્મિક મંદિરો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે? તો એમાં છે ચોટીલામાં ચામુ માતાજી નું મંદિર, સરામાં ભેરડી માતાજી નું મંદિર, વઢવાડમાં રણકદેવી નું મંદિર, પીપળીધામમાં રામાપીર નું મંદિર, અને ધામલદાર જોગાસર વગેરે શું છે ધાર્મિક મંદિરો આવેલા ધાર્મિક સ્થળો આવેલા છે. ફરી વખત કે તમારા ધાર્મિક સ્થળોના સુરેન્દ્રનગર જિલ્લાના ધાર્મિક સ્થળોની વાત કરે તો તમારે કેવી રીતે લખવાનું છે? તો ચામ ચોટી શું કહે છે કેવી રીતે લખવાનું છે? તો ચોટીલામાં ચામુ માતાજી નું મંદિર, સરામાં મેરી માતાજી નું મંદિર, વઢવાડમાં રણકદેવી નું મંદિર, પીપળીધામમાં રામાપીર નું મંદિર, અને ધામલદાર મંદિર વગેરે આવેલા છે, વગેરે ધાર્મિક સ્થળો આવેલા છે. પછી પ્રશ્ન નંબર ચાર છે કે મોઢેરા સૂર્ય મંદિર જાણીતું છે, ખરું કે ખોટું? ખરું ખરું તમને પૂછે છે. તો હમણાં જ આપણે વાત કરી કે મોઢેરા નું સૂર્ય મંદિર આવેલું છે તો એ શું છે? સાચું છે. અને વડનગર નું કીર્તિ તોરણ એમણે આપણે આગળ જોયું પાઠમાં. તો મોઢેરા નું સૂર્ય મંદિર જાણીતું છે, ખરું કે ખોટું? તો વિધાન ખરું આવે. પ્રશ્ન નંબર પાંચ છે કે અમીરગઢ તાલુકામાં જેસોર બીચ અભયારણ્ય આવેલું છે એ વિધાન સાચું ખોટું? તો સાચું છે. અમીરગઢ તાલુકો જે છે એમાં જેસોર બીચ અભયારણ્ય આવેલું છે, વિધાન ખરું છે. પછી પ્રશ્ન નંબર છ અને સાથે ખાલી જગ્યા છે. પ્રશ્ન નંબર છ છે બનાસકાંઠા જિલ્લાના ખાજીયા તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે તો કયામાં બાલારામ અભયારણ્ય આવેલું છે? તો પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. ફરી વખત છઠ્ઠો પ્રશ્ન, બનાસકાંઠા જિલ્લાના ખાજીયા તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે તો પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન નંબર સાત છે કે પંચમહાલ જિલ્લામાં ખાજીયાનો પાક સૌથી વધુ લેવામાં આવેલો છે તો પંચમહાલ જિલ્લો છે એમાં શેનો પાક સૌથી વધુ લેવામાં આવે છે? તો મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. ખાલી જગ્યામાં શું આવશે? મકાઈ આવશે. પ્રશ્ન નંબર આઠ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતા મેળાઓને નામ લખો. તો સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કયા મેળા ભરાય છે અત્યારે શું પ્રમાણે વાત કરી? કે તરણેતરનો મેળો, એને છત્રી મેળા તરીકે પણ ઓળખાય છે. બીજું છે દુધરેજનો મેળો, અષાઢી બીજનો, દુધરેજનો અષાઢી બીજનો મેળો, વઢવાણનો લોક મેળો, ધ્રાંગધ્રા જોરાસર થવા મુકામે એક દત્તા ગણપતિનો મેળો વગેરે છે. તો ફરી વખત સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતા મેળાઓના નામ લખો. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતા મેળાઓ કયા કયા છે? તો તરણેતરનો મેળો, એને છત્રી મેળો પણ કહે છે, દુધરેજનો, અષાઢી બીજનો મેળો, વઢવાણનો લોક મેળો, ધ્રાંગધ્રા જોગાસર તળાવ મુકામે એક દંતા ગણપતિનો મેળો વગેરે છે. ફરી વખત બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતા મેળાઓના નામ લખવાનું કે તો તમારે કેવી રીતે લખવાનું છે? તો એમાં જવાબમાં લખવાનું છે તરણેતરનો મેળો, અમાં લખવાનું છત્રી મેળો, એટલે કે એને છત્રી મેળો તરીકે પણ ઓળખાય એટલે છત્રી મેળો, દુધરેજનો અષાઢી બીજનો મેળો, વઢવાણનો લોક મેળો, ધ્રાંગધ્રા જોગાસર તળાવ મુકામે કયો, એક દંતા ગણપતિનો મેળો વગેરે મેળાઓ ભરાય છે. પ્રશ્ન નંબર નવ છે સુરેન્દ્રનગર જિલ્લામાં થતા વૃક્ષો અને પાકો જણાવો. સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કયા વૃક્ષો થાય છે અને કયા પાકો થાય છે? તો અમારા જિલ્લામાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડો, બાવળ, પીપળ, ગુલમોહર વગેરે જેવા વૃક્ષો થાય છે, તેમજ કપાસ, બાજરી, મગફળી, જુવાર, ઘઉં, કઠોળ, તીલબિયા, શાકભાજી જેવા પાકો થાય છે. તમને પ્રશ્ન પૂછાય, આ મોટા પ્રશ્નમાં પૂછાયેલો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં થતા વૃક્ષો અને પાકો જણાવો. તો વૃક્ષો કયા કયા આપણા જિલ્લામાં જે વૃક્ષો જોવા મળે વૃક્ષો લખવાના છે આપણે. કયા કયા વૃક્ષો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે? લીમડો, પાવળ, પીપળ, ગુલમોર વગેરે જેવા વૃક્ષો થાય છે, તેમજ કયા કયા પાકો લેવાય છે? કપાસ, બાજરી, મગફળી, જુવાર, ઘઉં, કઠોળ, તેલીબિયા, શાકભાજી જેવા પાકો થાય છે. ફરી વખત સુરેન્દ્રનગર જિલ્લામાં થતા વૃક્ષો અને પાકો જણાવો. તો કયા કયા તો આપણે લખવાનું છે એમાં જવાબ તમારે કેવી રીતે લખવાનો છે? અમારા જિલ્લામાં
જેવા પાકો થાય છે. પ્રશ્ન નંબર 10 છે, તમારા જિલ્લાનું જાણીતું લોક નૃત્ય કયું છે? તો આપણા જિલ્લાનું, તમારા જિલ્લાનું પૂછ્યું એટલે આપણો જિલ્લો એટલે સુરેન્દ્રનગર જિલ્લો. તો એનું લોક નૃત્ય કયું છે? તો બધાને ખબર જ છે કે આપણને રાસ ગરબા બધા જિલ્લામાં વધારે પડતા રાસ ગરબા હોય છે. તો આપણું લોક નૃત્ય કયું લખવાનું છે? આપણે રાસ ગરબા લખવાનું છે. કયું લખવાનું છે? તમને પ્રશ્ન ખાજી કે ગમે તે પૂછે, તમારા જિલ્લાનું જાણીતું લોક નૃત્ય કયું છે? આપણે બધા સુરેન્દ્રનગર જિલ્લાના છીએ, ખાસ યાદ રાખવાનું. અને તમારો જિલ્લો પૂછે તો ભલે, અહીંયા સુરેન્દ્રનગર જિલ્લો એમ પૂછે તો ભલે, આપણે બધા ક્યાંના છીએ? અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાના જ છીએ. તો એનું લોકનૃત્ય, જાણીતું લોકનૃત્ય આપણે કેવું લખવાનું છે? તો એના જવાબમાં રાસ ગરબા લખવાનું છે. પ્રશ્ન નંબર 11 છે, તમારા જિલ્લામાં લોકો ખોરાકમાં શું શું લે છે? તમારા જિલ્લા એટલે આપણે કોની વાત કરી? તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી છે. તો આપણા જિલ્લામાં લોકો શું શું ખોરાક લે છે? તો ભાજી લે, દાળ, શાકભાજી, દૂધ, દહીં, છાશ વગેરે લે છે. આપણા જિલ્લામાં કયો કયો ખોરાક લે છે, અથવા તમારા જિલ્લામાં લોકો કયો કયો ખોરાક લે છે, ખોરાકમાં શું શું લે છે, તો શું આવે? ભાજી, દાળ, શાકભાજી, દૂધ, દહીં અને છાશ, જુવાર વગેરે લે છે. ફરી વખત 11મો પ્રશ્ન, તમારા જિલ્લામાં લોકો ખોરાકમાં શું શું લે છે? તો આપણા જિલ્લામાં લોકો ખોરાકમાં શું લે છે? બાજરી, દાળ, શાકભાજી, દૂધ, દહીં, છાશ, જુવાર વગેરે લે છે. તમારે ક્યાં ક્યાં જવાનું છે? તમારો જિલ્લો પૂછે તો તમારે જવાબ લખવાનું છે. સુરેન્દ્રનગર જિલ્લો પૂછે તો આપણે બધી સુરેન્દ્રનગર જિલ્લાની વાતો કરી છે, એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 12 છે, જોડકા જોડો, તેમાં વિભાગ અને વિભાગ વચ્ચે ઉત્તર, એ તો આપણને ખબર જ છે. તો પહેલું છે સાબરમતી આશ્રમ, બીજું છે પુરાતન સંસ્કૃતિના અવશેષો, અને ત્રીજું છે પક્ષી અભયારણ્ય. તો આપણને સામે વિભાગ પણ આપેલો છે, લોથલ, નરસરોવર અને મહાત્મા ગાંધી. તો આપણે વિચારીએ કે સાબરમતી આશ્રમ છે એ શું આવે છે? મહાત્મા ગાંધી આવે. સાબરમતી આશ્રમની સામે કોને કરે, કોઈને કોની છે? તો મહાત્મા ગાંધી આવે. પુરાતન સંસ્કૃતિના અવશેષો તો ક્યાં જોવા મળે? પુરાતન સંસ્કૃતિના અવશેષો તો એમાં જવાબ આવશે અ, લોથલ. કઈ જગ્યાએ જોવા મળે છે? લોથલ, અ જવાબ આવશે. અને પક્ષી અભયારણ્ય, પક્ષી અભયારણ્ય ક્યાં જોવા મળે છે? તો આપણે અત્યારે જોઈએ છીએ શિયાળામાં અલગ અલગ જગ્યાએથી પક્ષીઓ આવતા હોય, તો પક્ષી અભયારણ્ય ક્યાં જોવા મળે? તો નળ સરોવર. કયું આવે? નળ સરોવર. ફરી વખત તમને જોડતા સમજાવું છું, સાબરમતી આશ્રમ કે તમારા સામે સીધો જવાબ લખી નાખવાનો છે કે મહાત્મા ગાંધી. પુરાતન સંસ્કૃતિના અવશેષો કે તો સામે લખવાનું છે લોથલ. અને પક્ષી અભયારણ્ય તો નળ સરોવર. એવી રીતે તમારે અહીંયા વિભાગ બોલવાનો નથી, સીધો વિભાગ એટલે કે આવી રીતે વિભાગ જે તમને હવામાં પૂછ્યું છે એ, અને એનો સામે જવાબ સીધો લખવાનો છે. પેલું સાબરમતી આશ્રમ તો મહાત્મા ગાંધી, બીજું છે પુરાતન સંસ્કૃતિના અવશેષો તો લોથલ, અને ત્રીજું છે પક્ષી અભયારણ્ય તો નળ સરોવર. એવી રીતે તમારે લખવાનું છે. તો અહીંયા તમારે આજનું હોમવર્ક છે કે 1-12 પ્રશ્નના જવાબ એક વખત લખવાના છે. મેં તમને બોર્ડ પર છે 1-12 પ્રશ્નના જવાબ સમજાવ્યા ને, એ તમારે કેટલી વખત લખવાના છે? એક વખત સારા અક્ષરે લખવાના છે, એ તમારું આજનું હોમવર્ક છે. 1-12 પ્રશ્નના જવાબ એક વખત તમારે લખીને પાકા કરવાના છે, એ તમારું હોમવર્ક છે. કેટલી વખત લખવાના? એક વખત સારા અક્ષરે લખવાના છે. અહીંયા તમારો પાઠ 25 મારો જિલ્લો એ પૂરો થાય છે. તમારો અહીંયા જે પાઠ છે 25મો મારો જિલ્લો